અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં બિલ્ડરના બાંધકામથી આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જગતપુર વિસ્તારમાં આવેલી ધરતી સ્કાય લાઇનની કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડર તથા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને આ વિસ્તારમાં ધરતી સ્કાય લાઇનના બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તેમાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે અને તે ઉપરાંત જીપીએમસી એક્ટનું ઉલ્લંઘન તથા શ્રમ વિભાગના કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંદકીનું સામ્રાજ્ય તથા કન્સ્ટ્રક્શનનું કામ કરતા મજૂરોની સુરક્ષાને લઈ ઘોર બેદરકારી પણ જોવા મળી હતી અને આ સાઇટના બાંધકામ પાસે આવેલી સોસાયટી ગ્રીન પાર્ક 3ના રહીશો આ કન્સ્ટ્રક્શન કામથી ત્રાહિમામ પોકારી ગયા છે અને સોસાયટીના નાના નાના બાળકો રમતા હોય અને સાથે સોસાયટીમાં રહીશોના વાહનો પડ્યા હોય જેને બિલ્ડિંગના કામથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને બાંધકામનો કાટમાળ તથા બાંધકામમાં વપરાતી રેતી કપચી અને સિમેન્ટ સાથે મિશ્ર પ્રવાહી તથા ભૂતળ ઈટો પડવાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ કન્સ્ટ્રક્શનના કામમાં બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનશે અથવા જાનહાની થાય તો જવાબદાર કોણ, તે ઉપરાંત આ સાઇટ પર કામ કરતા મજૂરો તથા કારીગરોને સેફટી સાધના આપ્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે, મજૂરો અને કારીગરોને જાનહાનિ ના થાય એ માટે બી ઇન્ડિયાના ખાસ અહેવાલ બાદ એએમસી તથા શ્રમ વિભાગ તપાસ કરી પગલા લઈને દંડનીય કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું. નમસ્કાર મિત્રો, અત્યારે હાલ કહેવાય છે ચાંદખેડા જગતપુર હદ વિસ્તારમાં આવ્યા છીએ ને અહીંયા જે બિલ્ડરો દ્વારા જે ઉપરથી મોટી સંખ્યાની અંદર આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે કહેવાય છે અહીંયા બિલ્ડર કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, કોઈ સેફટી એવી નથી કે જેથી કરીને નાના બાળકો અહીંયા નીચે રમતા હોય છે. આપણે લાઈવ દ્રશ્યો બાળકોને બતાવીશ કે સામે આપણે બતાવીશ કે જો આ રીતે નાના નાના બાળકો અહીંયા રમતા હોય છે, બાળકો ઉપર પણ પથ્થર પડતા હોય છે, ગાડીઓ ઉપર પણ પથ્થર પડેલા છે અને અત્યારે હાલ અહીંયા બતાવીશું કે સોસાયટીના બાળકો અત્યારે હાલ સોસાયટી આખી અહીંયા ભેગી થઈ છે, વડીલો પણ અહીંયાથી આવતા જતા હોય છે અને પથ્થરાના શિકાર થતા હોય છે, પથ્થરો પડતા હોય છે, ગાડીઓ બાઇકો અને નુકસાન થતું હોય છે અને અત્યારે હાલ આપણે જગતપુર ખાતે આવ્યા છીએ. આ સોસાયટીનું નામ શું છે? ગ્રીન પાર્ક 3. ગ્રીન પાર્ક. કેટલા સમયથી આ બધું તમે સહન કરો છો? લગભગ 6 મહિના જેવું થયું. 6 મહિનાથી તમે કોઈ ઉગ્ર રજૂઆત કરી? ઘણી વખત કરવા ગયા પણ કઈ જવાબ આવતો નથી. બરાબર. કમલેશભાઈ, આપણે બીજા એક દાદા આપણી સાથે ઉંમરલાયક છે, વડીલ છે, જોડાયા છે. દાદા શું કહેશો, આ જે ઈટાળા પડે છે બધું પડે છે તો એના વિશે બે શબ્દ શું કહેશો? આપણી સાથે બીજા મહિલાઓ પણ જોડાયા છે, એ પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. इधर हम लोग काम करते हैं, कपड़ा वपड़ा सुखाया हो तो पूरा सब सीमेंट वीमेंट सब इधर आके गिर जाता है, हमको भी डर लगता है, पत्थर गिरता है. ગારો ફેંક, લુગડો બગડો, ગાડીઓ બગડો અને ગાડીઓ છોકરો વાગતા વાગતા રહી જોઈએ, એક વખત તો આવું બધું થાય. અને પરમદાર તો આખા ધાબાનું પેલું ભરતો હતો ને આખું બધું ભૂઈ પડ્યું, ધરાધેર કરીને ઘરમાંથી બહાર આવી જ્યો અમે. રજૂઆતમાં તો કહેવા જેમ અહીંથી બોલીએ તો એમને સમજણ પડે નહીં, તો જઈને આવીએ કે એક ચોકી પટ્ટાવાળો ચોકીવાળો આવીને જોઈ જાય કે હા હા કે તો અમે કહીશું કહીશું કરીને કર, કોઈ આપતું નહીં, કોઈ કરતા નહીં. તો અત્યારે આપણે હાલ આવ્યા છીએ અહીંયા ગ્રીન પાર્ક સોસાયટી ખાતે, જગતપુર ખાતે આવ્યા છીએ, અમદાવાદ શહેરની અંદર. કેમેરામેન ગિરીશભાઈ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ, અમદાવાદ.